ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કવાયત તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે કમલમ ખાતે આજથી 3 દિવસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 75 નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. તો પાર્લામેન્ટરી બેઠકને લઈને સીધી જ માહિતી મેળવીએ. અમારા સંવાદદાતા મયુર માકડે અમારી સાથે જોડા છે. મયુર, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળી રહી છે તેમાં કઈ રીતે ચૂંટણીને જીતવા માટેની કવાયત અને રણનીતિ તૈયાર થશે? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે 3 દિવસ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહેલી છે અને જેની અંદર ખાસ કરીને 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 75 જેટલી જે નગરપાલિકા છે તેની જે ચૂંટણીઓ છે તેની રણનીતિને લઈને ચર્ચા થશે. સાથે જ આ જે ચૂંટણીઓ છે તેમના ઉમેદવારો અંગે પણ મંથન કરવામાં આવશે. 3 દિવસ મળનારી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના તમામ જે હોદ્દેદારો છે તે સામેલ થશે. સાથે જ પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ આ બેઠકની અંદર જોડાશે અને જે રીતે વિધાનસભાની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની જે બેઠકોની અંદર ઘટાડો થયેલો અને જે રીતે ભાજપની તરફેણની અંદર મતદાન ન થયેલું તેનું પણ મંથન કરવામાં આવશે અને આ આવનારી જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની તેની અંદર ભાજપનો જે ભગવો છે તે તમામ જગ્યાએ લહેરાય તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે. ખાસ કરીને જો વાત કરીએ પ્રથમ દિવસે જિલ્લા પંચાયત, 2 જિલ્લા પંચાયત છે, ખેડા અને બનાસકાંઠા, આ બંનેની 110 જેટલી બેઠકો છે અને તે અંગેની ચર્ચા કરવામાં આવશે. સાથે જ જે નિરીક્ષકોને જે મોકલવામાં આવેલા હતા તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે. 110 બેઠકો છે તેમના ઉમેદવારો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને કયા ઉમેદવારને મૂકવાથી કેવા પ્રકારનું રિઝલ્ટ હાસિલ થાય છે અને કઈ રીતે જીત મળે છે તે અંગેની સમગ્ર જે રણનીતિ છે તે આ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, 3 દિવસ ચાલનારી આ બેઠક છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સામાન્ય બજેટના 15 દિવસ પહેલા દેશની સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર આવી શકે છે. આજે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે, જેમાં 70 થી વધુ ચીજવસ્તુઓના ભાવ પર કોઈ ફેસલો આવે તેવી શક્યતા છે. જીએસટીના દરમાં ઘટાડો થવાની જાહેરાત થઈ શકે છે. ખાસ કરીને ઘર વપરાશમાં આવતી જે ચીજવસ્તુઓ છે, સિંચાઈનો સામાન, સિમેન્ટ અને સ્ટીલ જેવી વસ્તુઓના દરમાં ઘટાડો થવાની સંભાવના છે. આ તમામ મુદ્દે જીએસટી કાઉન્સિલની 25મી બેઠકમાં ચર્ચા થશે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી કરશે, સાથે જ દેશના રાજ્યોના નાણામંત્રી પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. ગુજરાત તરફથી નીતિન પટેલ આ બેઠકમાં સામેલ થશે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ સામાન્ય બજેટ હશે, જેની રણનીતિના ભાગરૂપે આ બેઠક યોજાઈ રહી છે.